કેશોદના વેરાવળ રોડ પરના સફારી પાર્કમાં રહેતા પ્રકૃતિ પ્રેમીઓએ 2010 ના વર્ષમાં વન મહોત્સવને લઈને 45 વૃક્ષો ઉછેરીને મોટા કર્યા હતા, જેની યાદમાં વન મહોત્સવ નિમિત્તે લોકોને એક બાળ એક ઝાડની યાદ અપાવી માણસ દીઠ એક વૃક્ષ ઉછેરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ વન મહોત્સવમાં ગિરીશભાઈ વાછાણીની પ્રેરણા મળતા વેરાન સોસાયટીને લીલીછમ બનાવવા પ્રકૃતિ પ્રેમીઓ ભરતભાઈ વડાલિયા, વિઠ્ઠલભાઈ વડારિયા, કાંતિભાઈ વાજા, રાજુભાઈ હિંગરાજિયા તેમજ અશ્વિનભાઈ મકવાણા દ્વારા કમર કસવામાં આવી હતી. અવિરત પ્રકૃતિનું જતન કરતા મિત્રો દ્વારા પોતાના આંગણામાં કે પોતાની દુકાનો સામે વૃક્ષો ઉગાડી લોકોને વન મહોત્સવનું મહત્વ સમજાવાય છે અને પક્ષીઓનું જતન કરવા તેમજ પ્રકૃતિ પ્રત્યે લગાવ રાખવાનો સંદેશો પાઠવી પ્રકૃતિને બચાવી શકાય છે. આ વિસ્તારમાં અમે 2010 ની આસપાસ રહેવા આવ્યા ત્યારે આ વિરાટ અને ઉજ્જવળ પ્રદેશ હતો. અમને ગિરીશભાઈ વાછાણીએ વન મહોત્સવના પ્રોગ્રામમાં પ્રોત્સાહિત કરી વૃક્ષો વાવવા માટે અમને પ્રોત્સાહિત કર્યા. અમે સોસાયટી વિસ્તારના વિઠ્ઠલભાઈ વડારિયા, કાંતિભાઈ વાજા, રાજુભાઈ ઇંગરાજીયા, અશ્વિનભાઈ મકવાણા અને ગોરદાબેલી અને તમામ રહીશો સાથે મળી આ વિસ્તારમાં વૃક્ષ વાવવાનું પ્રયાણ કર્યું અને અમે વૃક્ષો ઉછેર્યા. અને આ વિસ્તારમાં વૃક્ષો ઉછેર્યા પછી અમારે મોટી તકલીફ એ થઈ છે કે વચ્ચેના ગાળામાં જે બી એ લતાર કાઢ્યા એ ખુલ્લા તાર છે, જેના હિસાબે અમારે આ વૃક્ષો કાપી નાખવા પડે છે. શહેરી વિસ્તારોમાં ઉછેરાતા વૃક્ષોને કાપવાનું કામ PGVCL કરી રહ્યું છે ત્યારે પ્રકૃતિ પ્રેમી લોકોમાં આ બાબતે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મુદ્દાને લઈને શહેરી વિસ્તારમાં PGVCL અંડરગ્રાઉન્ડ વીજ કેબલ પાથરે તો જ વૃક્ષોનું નિકંદન થતું અટકાવી શકાય.